એવા મહારાણા પ્રતાપ હલ્દીના મેદાનમાં જ્યારે ઉતરતા, આમ તો એક મર્દામર્દ રાજપૂતની મને યાદી થાય, નાઘેર પંથક છે એટલે. મહારાણા પ્રતાપના પિતા શ્રી ઉદયસિંહ અને એના વખતથી એની સેનાને સંભાળી અને એક મર્દ માણસ. અને છેલ્લે અકબર બાદશાહે જ્યારે માનસિંહને મોકલ્યા, માનસિંહને મોકલ્યો અને કીધું કે જા રાણા પ્રતાપને મનવી લે, આપણી હારે મળી જાય એટલે આપણે ભારત નહીં પણ દુનિયાને ઝુકાવી શકશું. અને એને મળવા આવ્યા રાણા પ્રતાપને ખબર પડી. એણે કીધું મહેમાન ગતિ બહાર કરાવી. રાણા પ્રતાપ પોતે હારે ન ગયા પણ એમનો દીકરો અમર, એ અમરસિંહ, રાણા પ્રતાપે અમરસિંહની 14 વર્ષની ઉંમર હતી એને મહેમાન ગતિમાં એને હારે જમવા મોકલ્યો. માનસિંહને ગેમું નહીં, કારણ કે માથે અકબર બાદશાહ જેવાનો તાજ અને હારે કાળના ફાડિયા જેવો ભીમસિંહ ડોડિયા ઠાકોર નામનો, જેને કહેવાય રાજપૂતને ભીમસિંહ ડોડિયાને મોકલેલો ભાઈ. પણ કાળ હામો વ્યો આવતો હોય તો જડમાં ચીરીને ઉભો રાખી દે કે આવો માણા હો. અને એણે કીધું કે અમારું અપમાન કર્યું છે, તમે તમારા મહારાણા કેમ ન આવ્યા? તો કે ન આવ્યા, એની તબિયત બરાબર નથી. તો કે મને તબિયત સુધારતા આવડે છે. માનસિંહે કીધું, હે ભીમસિંહ ડોડિયા, તારા રાણાને કહી દેજે મને તબિયત સુધારતા આવડે એમ. તો કે હા, અને હું જાઉં છું, માનસિંહે કીધું. એટલે કીધું તું તો અકબરના જોરે ફૂંફાડા મારે છે, પણ ભીમસિંહ ડોડિયાએ કીધું તું જા માનસિંહ, કાલ હું રાણાની સેનામાં ભીમસિંહ ડોડિયા નામનો રાજપૂત હું હઈશ. કાલ તું યુદ્ધના મેદાનમાં ઉતરે અને ભાલાને એક જ ઘાયે તારા હાથીને નો વેતરી નાખું તો હું ભીમસિંહ ડોડિયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે સાહેબ, તારી તાકાત નથી, તું મારી સામે ઉતરી શકે. અને સાહેબ ઘટના બની, યુદ્ધના મેદાનમાં માનસિંહ જ્યારે હાથી ઉપર બેહીને આવ્યો અને ભીમસિંહ ડોડિયા નામના રાજપૂતે હાથમાં ભાલો હતો અને ઘા કર્યો, ફરડાક કરતું ભાલું માર્યું, પણ એટલા વેગથી બંદૂકનો ગોળો છૂટે જેમ તોપનો ગોળો છૂટે એમ હાથીને ભાલું લાગ્યું. હવે એક ભાલાથી હાથી નકર પડે નહીં, પણ અત્યારે આવડી ગોળી હોય ને વાહે આવડો ડૂસો કાઢી નાખે એવી રીતે ભાલાનો જોરથી ઘા કર્યો, હાથીનો ડૂસો નીકળી ગયો, હાથી પડ્યો માનસિંહનો. અને અરે માનસિંહ હાથી નીચે દબાઈ ગયો પણ રહી ગયો, બચી ગયો. અને પછી મહારાણા પ્રતાપે તેથી કીધું, વાહ વાહ ભીમસિંહ ડોડિયા બાપ, તારા જેવા રાજપૂતો છે મારી સેનામાં, એનાથી હું ઉજળો છું ભલા માણસ. એટલા માટે મને કહેવાનું મન થાય, મેરામણજી જાડેજા રાજકોટ ઠાકોર સાહેબ વિરસનું ગીત ચારણ માટે લખે છે. હલ્દી મેદાન માથે યવ નોની ફોજો આમે વરવાન આયલા સાહી મોગ લોની ફોજ માથે એકલો ત્રાટીકો રાણો વાટીકો એકતાવીના ટોપુના મંડાણ માંડ્યા રાજપૂતી ફોજ માથે જોઈ લઈડા નરબંક મહાદેવ. હવે
यमुनो ने खोज हम भर वन आला शाही मोगलो ने खोज माते एकलो ताटको राणो हटको एक तावी ना दोगुना मंडाण माड्या राजपूत खोज माते राजपूत खोज माते टोई लेड्या नरपंग महादेव नाम तारी महादेव નવલા નોરતા ચાલે છે થોડી માની વંદના હું કરી લઉં એટલા માટે કરતા હરતા ચિંકારી કાલ કાલ રાયણ કો મારી શશી શેખ રા સિદ્ધ સરનારી જગત નીમ વણ જો જડ ધારી વા ધવળ કર ધવ ધવ ધવળા કૃષ્ણ કો બીજા કતરી કમલા ચલા ચલા ચામુંડા ચમલા પિતા નિકટ ગોપાલા વિમલા સુભગા શિવા દયા શ્રી અંબા પર્યા પરમ પાર પાર પિતાસણી સાખણી પ્રતિબંબા ગતકા રાધી જય અવલંબા શંકા લીકા શારદા શ્રમિયા ત્રિપુરા તારણી તારા ધનિયા ઓકમ સોહમ હથિયા કવિયા ઓકમ ચારણી સાહિત્યમાં થોડી મેં શિવ શક્તિની વંદના કરી અને હવે જે કાદ પ્રસંગ મારે અહીંયા સંતોની હાજરી છે વડીલોની હાજરી છે માતાઓ બહેનોની હાજરી છે યુવાનો બેઠા છે જય હો નાઘેરની ધરા છે એક શક્તિ અને એક હુરાપુરાની વંદના કરવા માટે જ્યારે મળ્યા છીએ શું આપણી પરંપરા છે સાહેબ